હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં આજે આપણે ચેપ્ટર નંબર 5 એસિડ બેઝ અને ક્ષાર તેના વિશે આપણે માહિતી મેળવીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, એકદમ તમારા માટે નવો ટોપિક છે, પરંતુ એના વિશે તમે ભલે જાણો નહીં, પણ એનો રોજિંદા જીવનમાં તમે ઘણી જગ્યાએ આનો ઉપયોગ કરો છો. બરાબર, રોજિંદા જીવનમાં આપણે રોજબરોજના જીવનમાં આપણે લીંબુ, આંબલી, મીઠું, ખાંડ, બરાબર, ખાવાનો સોડા છે, ધોવાનો સોડા, વિનેગર એટલે અથાણામાં નાખવામાં આવે, બરાબર, એના એવા ઘણા બધા ઉપયોગો, ઘણા બધા પદાર્થોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ જે બધા ખાદ્ય પદાર્થો છે એ સ્વાદમાં એકસરખા હોય તો કે નહીં, કોઈક સ્વાદે ખાટા હોય, કોઈ તીખા હોય, કોઈક તુરા હોય, કોઈક કડવા હોય, બરાબર. તો આ અમુક જે પદાર્થો છે એનો તમને ખબર હોય કે આ સ્વાદે ખાટા છે કે તુરા છે કે ગળ્યા છે કે કેવા છે, બરાબર. તો એના માટે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે, કયા પદાર્થો કેવા છે. તો એના માટે એક પહેલાં સાવચેતી રાખવાની કે કોઈ પણ પદાર્થ છે એ સીધો જ ચાખવો જોઈએ નહીં, કારણ કે અમુક છે આપણા માટે ખતરનાક ઝેરી પણ હોઈ શકે, અને એને ઘણી વખત એને ટચ પણ ન કરાય, સીધો એને ટચ સ્પર્શ પણ ના કરવો જોઈએ. જ્યાં સુધી કોઈ મોટા હોય એ નાખીએ ત્યાં સુધી આવા પદાર્થોને સ્પર્શ કરવા જોઈએ નહીં. તો હવે આવા ઘણા બધા પદાર્થોનું આપણને એક પુસ્તક આપેલું છે, એનો આપણે સ્વાદ લખવાનો છે કે કેવા છે સ્વાદે, બરાબર. તો ચાલો આપણે પુસ્તક જોઈએ. અહીંયા વાત કરી છે લીંબુનો પદાર્થ, બરાબર, અને આ સાઈડ એનો સ્વાદ ખાટો હોય તો ખાટો લખવાનો, તુરો હોય તો તુરો લખવાનો, અને એના સિવાયનો કોઈ હોય તીખો ગળ્યો કે ખારો કે એવો કહે તો એ લખવાનો, બરાબર. આપણે અહીંયા ખાટા અને તુરા પદાર્થની જ વાત કરવાની છે, કેમ કે એસિડ બેઝમાં એની જ વાત આવશે. એટલે હવે લીંબુના રસની વાત કરીએ તો લીંબુનો રસ છે એ સ્વાદે કેવો હોય તો કે ખાટો, બરાબર. પછી સંતરાનો રસ એ સ્વાદે કેવો હોય તો તમે તરત કહેશો ખાટો. ત્યાર પછી વિનેગરની વાત કરીએ, વિનેગરની તમને બહુ ખબર ના હોય તો વિદ્યાર્થી મિત્રો, એનું હું તમને કહી દઉં છું, એનો સ્વાદ છે એ ખાટો હોય છે. પછી દહીંની વાત કરીએ તો એ તમને બધાને ખ્યાલ છે એનો સ્વાદ પણ ખાટો હોય છે. ત્યાર પછી આંબલીની વાત કરીએ તો આંબલીની પણ તમને ખબર હોય સ્વાદે કેવી હોય આંબલી તો કે ખાટી, એટલે સ્વાદ એનો ખાટો, બરાબર. પછી સાકરની વાત કરીએ, સાકર અથવા તો ખાંડ એનો સ્વાદ કેવો હોય તો કે ગળ્યો હોય. તો આપણે અહીંયા ખાટો અને તુરાની જ વાત કરવાની છે, ગળિયાની વાત નથી કરવાની, એટલે તો એ લખી નાખો છો સાઈડમાં ગળ્યો, બરાબર. પછી મીઠાનો સ્વાદ કેવો હોય છે ખારો, એને પણ સાઈડમાં લખું છું. પછી આંબળાનો સ્વાદ કેવો હોય છે તો કે ખાટો. પછી ખાવાનો સોડા, આપણે ઘણી બધી વસ્તુઓ બનાવતા હોય એમાં આપણે સોડા ને એવું એડ કરતા હોય, બરાબર, ખાવાનો સોડા છે એડ કરતા હોય, તો એનો સ્વાદ છે એ તમે ટેસ્ટ કર્યો હોય કોક દીક તો તુરો લાગે. પછી દ્રાક્ષનો સ્વાદ કે ખાટો. કાચી કેરીનો સ્વાદ, તો એમાં આપણે જોઈએ તો આમ ખાટી લાગે, પરંતુ એની તમે આમ મૂળભૂત એની વાત કરો, તમે મેઇન વાત કરો તો એને તુરો ગણાય, બરાબર. એની તમે છાલ સાઈડનો ભાગ તમે ટેસ્ટ કરો તો એ તુરો ગણાય. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવી ચર્ચા કરી કે અમુક જે પદાર્થો છે એ ખાટા છે સ્વાદે, અમુક પદાર્થો છે એ તુરા છે, બરાબર. અમુકનો આના સિવાયનો પણ છે, ગળ્યો પણ છે અને ખારો પણ છે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એસિડ અને બેઝ વિશે માહિતી મેળવવાની છે. ટોપિક છે 5.1 એસિડ અને બેઝ. આપણે અહીંયા જોયું કોષ્ટકમાં કે દહીં છે, લીંબુનો રસ, નારંગીનો રસ અને વિનેગર, આ બધાનો સ્વાદ છે એ ખાટો હોય છે. હવે આ પદાર્થોનો સ્વાદ છે એ ખાટો શું કામ હોય છે? તો એમાં રહેલા એસિડને કારણે એનો સ્વાદ છે એ ખાટો હોય છે, બરાબર. એટલે પદાર્થનો ખાટો સ્વાદ શેના લીધે હોય તો કે તેમાં રહેલા એસિડના કારણે હોય છે, બરાબર. અને આ જે પદાર્થ હોય ખાટા પદાર્થ હોય એસિડના લીધે હોય છે, તો એવા પદાર્થોનો ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ કેવો કહેવાય તો કે એસિડિક, બરાબર. જે એસિડના લીધે હોય તો એવા પદાર્થનો ગુણધર્મ કેવો કહેવાય તો કે એસિડિક. અને આ જે એસિડ શબ્દ છે એની નિર્માણ કેવી રીતે થયું, એનું ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો લેટિન ભાષાનો શબ્દ છે એસિયર, એના ઉપરથી મળી આવ્યો છે. એસિયરનો મતલબ એવો થાય કે ખટાશ, બરાબર. એટલે એના ઉપરથી શબ્દ મળ્યો એસિડ. હવે આવા જે પદાર્થો હોય કે લીંબુ છે, સંતરા છે, વિનેગર, દહીં, આંબલી, બરાબર, વગેરેની અંદર જે એસિડ હોય એ કુદરતી એસિડ હોય છે,
બરાબર, એટલે આપણે ખાઈ તો નુકસાન નથી કરતું, ઉલટાનું આપણને એમાંથી પોષણ મળે છે. એક્ઝામ્પલ આપ્યા છે દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, વિનેગર, આ ઉપરાંત દહીં આવે, આંબલી આવે, બરાબર, આના સિવાય પણ ઘણા છે. હવે એસિડની વાત કરીએ આપણે તો એસિડની વ્યાખ્યા અહીંથી મળે કે જે સ્વાદે ખાટા હોય એવા પદાર્થને શું કહેવાય, તો કે એસિડ. બરાબર, એસિડની વ્યાખ્યા સમજી ગઈ. હવે આપણે બેઝ વિશેની ચર્ચા કરીએ તો એની પહેલાં આપણે એક્ઝામ્પલ આપું. ખાવાનો સોડા છે એનો સ્વાદ કેવો હોય, તો એનો સ્વાદ કેવો હોય, તો કે તૂરો હોય છે. બરાબર, તો એની અંદર એસિડ નથી, બરાબર, એટલે એ ખાટું નથી, એનો સ્વાદ કેવો છે, તો કે તૂરો છે. જો તમે સાબુનું દ્રાવણ લેવાનું, બરાબર, અથવા તો આ જે ખાવાનો સોડા છે એનું દ્રાવણ બનાવવાનું, એને પાણીની અંદર સહેજ ઓગાળી દેવાનું, પછી એને હાથમાં લઈ અને હાથ બંને હથેળી છે સહેજ આમ ઘસશો અથવા તો મસળશો, તો એ સાબુ જેવું ચીકણું લાગશે આપણને. બરાબર, તો જે પદાર્થો હોય એના સ્વાદ તૂરા હોય અને એમને સ્પર્શ કરવાથી સાબુ જેવા ચીકણા જણાય, તો તેને શું કહેવાય, તો કે બેઝ કહેવાય. બેઝ માટે બે ગુણધર્મ છે, સ્વાદે તૂરા અને સ્પર્શે કેવા, તો કે ચીકણા. જ્યારે એસિડ માટે માત્ર ખાટો સ્વાદ હોય તો એને એસિડ કહેવાય. બરાબર, બેઝમાં શું આવશે, તો કે બે વસ્તુ આવશે, સ્વાદ તૂરો અને સ્પર્શે કેવા, તો કે ચીકણા હોય છે. તો એનો સ્વભાવ કેવો કહેવાય, તો કે બેઝિક કહેવાય. બરાબર, હવે જો કોઈ પણ પદાર્થ છે એસિડિક છે કે બેઝિક છે, બરાબર, એની અંદર એસિડ રહેલું છે કે બેઝિક છે, એનું પરીક્ષણ કરવા માટે ખાસ અમુક એવા પદાર્થો આવેલા હોય છે, બરાબર, જેને સૂચક કહેવામાં આવે છે. એની પહેલાં આપણે વાત કરીએ તો જો આપણે કોઈ પદાર્થને જીભ વડે ચાકી ન શકીએ તો એનું કેવી રીતે શોધી શકીએ કે એસિડ છે કે બેઝિક છે, તો એને શોધવા માટેના જે અમુક પદાર્થો આવે છે એને શું કહેવાય, તો કે સૂચક કહેવાય. હવે આ જે સૂચક છે એને જ્યારે એસિડિક અથવા તો બેઝિકના દ્રાવણમાં, બેઝિક પદાર્થો એના દ્રાવણમાં નાખવામાં આવે તો એનો રંગ બદલાઈ જાય છે. બરાબર, એ રંગ બદલાઈ જાય છે, એના ઉપરથી આપણને ખબર પડે કે આવો રંગ આવ્યો તો એને એસિડ કહેવાનું, બીજો રંગ આવ્યો તો એને બેઝ કહેવાનું. તો આવા જે પદાર્થો છે એને શું કહેવાનું, તો કે સૂચક. કેવા પદાર્થો, તો કે કોઈ પણ પદાર્થ છે એસિડિક છે કે બેઝિક છે એની ચકાસણી કરે છે. બરાબર, આવા સ્પેશિયલ છે તો એવા પદાર્થોને શું કહેવાનું, તો કે સૂચક. બરાબર, એના એક્ઝામ્પલની વાત કરીએ સૂચક કયા કયા છે, તો અહીંયા આપણે કુદરતી સૂચકની વાત કરીએ કે જે આપણને કુદરતી રીતે મળતા હોય છે, તો એવા કયા છે, તો કે એક તો હળદર છે, લીટમસ, જેના વિશે તમને બહુ ખ્યાલ નહીં હોય, આ ચેપ્ટરમાં આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર, પછી જાસૂદની પાંદડીઓ, આટલા છે એ કુદરતી સૂચક છે કે જેની મદદથી આપણને ખબર પડે કે આપેલા પદાર્થમાં એસિડ છે કે બેઝ છે. બરાબર, સમજો છો, તો આપણે આ જે પદાર્થો છે એસિડ છે કે બેઝ છે એ જાણવા માટે આપણા ઘણા બધા સૂચકોનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે કયા પદાર્થમાં કયું એસિડ રહેલું છે અથવા તો કોઈ એસિડ છે એ કયા પદાર્થમાં જોવા મળે છે અને બેઝનું પણ સેમ એવી રીતે, એની આપણે ચર્ચા કરીએ, એક કોષ્ટક જોઈએ. બરાબર, આ સાઈડ એસિડનું નામ આપ્યું છે અને અહીંયા આપ્યું છે એ સેમાં જોવા મળે છે. બરાબર, જે તે એસિડ છે એ સેમાં જોવા મળે છે. હવે લીંબુ છે, નારંગી છે, આંબલી છે, દહીં છે, બધામાં અલગ અલગ પ્રકારના એસિડ રહેલા હોય છે. એ એસિડની આપણે વાત કરવાની છે કે કેમાં કયું એસિડ છે. તો આપણે એસિટિક એસિડની વાત કરીએ તો એ વિનેગરમાં જોવા મળે છે. પ્રશ્ન પૂછાય કે વિનેગરમાં કયું એસિડ હોય છે, તો કે એસિટિક એસિડ. બરાબર, પછી ફોર્મિક એસિડ ક્યાં જોવા મળે છે, તો કે કીડીના ડંખમાં. બરાબર, કીડી આપણને ચટકો ભરે તો આપણને બળતરા થાય છે, એ બળતરા શેના લીધે થાય, તો કે એના ડંખમાં ફોર્મિક એસિડ નામનું એક એસિડ છે, એના લીધે આપણને બળતરા થાય છે. પછી નારંગી છે, લીંબુ છે અને એના જેવા ખાટા ફળ, એ બધાની અંદર સાઇટ્રિક એસિડ હોય છે. બરાબર, પછી દહીં, દહીંની અંદર કયો એસિડ હોય, તો કે લેક્ટિક એસિડ હોય છે. પછી પાલકની અંદર ઓક્ઝેલિક એસિડ હોય છે. પછી આંબળા અને બીજા સાઇટ્રસ ફળ, સાઇટ્રસ ફળ એટલે લીંબુ, નારંગી ને એવા ફળ, બરાબર, એની અંદર એસ્કોર્બિક એસિડ અથવા તો એમાંથી આપણને વિટામિન સી પણ મળતું હોય છે. તમને ખ્યાલ છે લીંબુમાંથી આપણને વિટામિન સી મળે, નારંગીમાંથી વિટામિન સી મળે. બરાબર, પછી ટાર્ટરિક એસિડ, ટાર્ટરિક એસિડ શેમાં જોવા મળે, તો કે આંબલી, દ્રાક્ષ અને કાચી કેરીમાં. બરાબર, એટલે આંબલી, કાચી કેરીમાં આપણે જે છાલનો ભાગ છે એ નહીં ગણવાનો, એ તૂરો હોય, અંદરનું જે હોય જે ખાટું હોય એની વાત કરે છે.
એટલે આંબલી, દ્રાક્ષ અને કાચી કેરી ત્રણેયમાં કયું એસિડ હોય? તો કે ટાર્ટરિક એસિડ જોવા મળે છે. બરાબર, આ પાંચ છ છે યાદ રાખી લેવાના. બરાબર, એક વખત બે બે વખત તમે રિપીટ કરો, બોલો એટલે યાદ રહી જાય. હવે આ જે બધા એસિડ આપેલા છે, આપણે જેટલા એસિડના નામ જોઈએ બધે બધા એસિડ છે એ કુદરતી એસિડ કહેવામાં આવે છે. કારણ કે આ જે તે પદાર્થો છે જેમાં જોવા મળે છે બધા કેવી રીતે આપણને મળે છે? તો કે કુદરતી રીતે આપણને મળી આવે છે. એટલે એમાં રહેલું જે એસિડ છે એ પણ કુદરતી કહેવાય. બરાબર, હવે આપણે બેઝની વાત કરીએ કે બેઝ છે એ શેમાં શેમાં જોવા મળે છે. હવે બેઝ પહેલાં તો કયા કયા છે? તો અહીંયા પહેલું નામ આપ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ એક પ્રકારનો બેઝ છે. એ કેમાં જોવા મળે છે? જો કે તો કે ચૂનાના નીતરિયા પાણીમાં. ચૂનાનું આપણે જે પાણી બનાવીએ, બરાબર, ચૂનાનું દ્રાવણ બનાવીએ તો એમાં આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોવા મળે છે. ત્યાર પછી છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો કાચ સાફ કરવાનું પ્રવાહી આવે, બરાબર, કોઈને ગોગલ્સ હોય, ચશ્મા હોય, કોઈને નંબરના ચશ્મા, તો એને સાફ કરવા માટેનું લિક્વિડ આવે, એમાં શું હોય? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. તો કોઈ ઓફિસના કાચ હોય એ સાફ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. પછી સાબુની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝ હોય છે. બરાબર, સાબુ પણ સ્વભાવે બેઝ છે, કારણ કે સ્પર્શે ચીકણું છે અને એનો સ્વાદ તમે ટેસ્ટ કરો તો તુરો લાગે. પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ શેમાં હોય? તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં હોય છે. બરાબર, તો આ રીતે કુદરતી અને કૃત્રિમ, સોરી, કુદરતી જે ઘણા બધા એસિડ અને બેઝ એ રહેલા હોય છે. આના સિવાયના પણ ઘણા બધા એસિડ બેઝ હોય કે જે રાસાયણિક રીતે બનેલા હોય છે, લેબોરેટરીની અંદર એ બનાવવામાં આવે છે. બરાબર, હવે આપણે સૂચકો વિશે માહિતી મેળવવાની છે, જે આપણે પછીના વિડીયોમાં જોશું. ઓકે.